નમસ્કાર મિત્રો, આજે હું તમને એવી ઐતિહાસિક જગ્યા ઉપર લઈને આવ્યો છું. સૌપ્રથમ તો હું તમને કચ્છ, જે જળ અને ધરતીકંપ જેવા હોનારત પછી પણ બેઠું અને વિકાસ થયેલો જે પ્રદેશ છે એ અમારો કચ્છ છે, જેમાં ભુજિયા ડુંગરથી લઈ અને રુદ્રમાતા, કાળા ડુંગરથી લઈ અને વ્હાઈટ રણ, જે દેશ વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે એવું અમારું કચ્છ, અને એમાં પણ ભુજ, અને એનામાં પણ ઐતિહાસિક કિલ્લો એટલે ભુજિયો કિલ્લો, જેનું આજે ઇતિહાસ અને જે પણ અહીંયા સ્મૃતિવન બની રહ્યું છે એના વિશે હું તમને આ વિડીયોમાં સમજાવીશ. આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપણા કચ્છમાં અને ભુજમાં પણ ઘણી બધી એવી ઐતિહાસિક જગ્યાઓ છે જેનું નોંધ બહુ ઓછી જગ્યાએ લેવાની છે. એ જ હેતુથી અમે હર ટાઈમ એવા એવા અલગ અલગ દેશો ઉપર આવી છીએ, જોઈ શકીએ છીએ કે આ કેવું એક ઐતિહાસિક સ્થળ છે, અને પ્રવાસન સ્થળ તરીકે પણ ઘણા બધા અહીંયા કને પર્યટકો આવતા હોય છે સાંજ અને સવારે. અને સ્મૃતિવનના વિકાસથી અહીંયા સવારનો મોર્નિંગ વોક પણ એક અદ્ભુત અવિસ્મરણીય થઈ જતો હોય છે. તો સૌપ્રથમ હું તમને ભુજિયો ડુંગરની વાત કહીશ, જે દંતકથાઓમાં છે એવી રીતે, જ્યાં શેષપટનની રાણી સાગાઈએ ભેરિયા કુમાર સાથે ભળીને નાગ લોકોના વડા ભુજંગ સામે બળવો કર્યો, પરંતુ ભેરિયાની હાર થતા ભુજંગનો વિજય થયો. નાગ લોકોના વડા એટલે કે ભુજંગનો વિજય થયો, અને એ જે સ્થળે રહેતા હતા, જે ટેકરી ઉપર રહેતો હતો, એનું નામ ભુજિયો ડુંગર પડ્યું, અને એ ડુંગરની નજીક જે પણ ગામ આવેલું હતું એનું નામ ભુજ પડ્યું. જે આપણે ભુજમાં રહીએ છીએ એનું નામ આ રીતે પડેલું છે. જોઈ શકીએ છીએ કે આ ભુજિયા ડુંગર ઉપરથી સમગ્ર ભુજ અને નજારો, હજી તો રાત પડશે એટલે લાઇટિંગ બધાના ઘરની થશે, એટલે બહુ સરસ નજારો એક આ સ્થળેથી જોવા મળે છે. અને આ રહી તો ભુજિયા ડુંગરની વાત. હવે આ ભુજિયા ડુંગર ઉપર ભુજના સંરક્ષણ માટે, ભુજના રક્ષણ માટે અહીંયા એક મસ્ત મજાનો ભુજિયો કિલ્લો બનાવવામાં આવ્યો છે, જે આપણે જોઈ શકીએ છીએ. અને એના ઉપર એક ભુજંગ દેવતાનું મંદિર પણ છે. આ મંદિરનું બાંધકામ દેશલજી પ્રથમના સમયમાં કરવામાં આવ્યું હતું, જેનો સમયગાળો 1718 થી લઈને 1741 હતું. પરંતુ આ ભુજિયા કિલ્લાનું જે નિર્માણ છે એ રાવ ગોદજી પ્રથમે કરેલું હતું 1715 થી લઈને 1718 નો સમયગાળો હતો. પરંતુ આ જે કિલ્લો છે એનું સંપૂર્ણ બાંધકામ અને એનું સંરક્ષણ એમના પુત્ર દેશલજી પ્રથમે કરેલું હતું, અને આ કિલ્લો મેઇન ભુજના રક્ષણ માટે બાંધવામાં આવ્યો હતો. અને આ જે કિલ્લો છે એમાં સૌથી મહત્વનો ભાગ એના દીવાન દેવકરણ શેઠનો બહુ અગત્યનો ભાગ છે, જે આ કિલ્લાનું બાંધકામ છે, જેનું સંરક્ષણ છે. અને સંપૂર્ણ કિલ્લો આપણે જોઈ શકીએ છીએ કે જે ભુજનું રક્ષણ કરવા માટે આવેલું હતું એનો મહત્વનો ભાગ એમના દીવાન દેવકરણ શેઠે કરેલો છે. આ કિલ્લાએ 6 યુદ્ધો જોયેલા છે, અને એમાં એક યુદ્ધમાં 1723 ની આડેગાળે નાગાબાઓએ આ યુદ્ધમાં દેશલજીને બહુ સહાય કરી, એટલા માટે અહીંયા મંદિરે પણ એ દિવસ પછી નાગપંચમીના હર ટાઈમ અહીંયા મેળો અને પૂજા પણ થાય છે. અને આપણે નીચે જોઈ શકીએ છીએ કે બરાબર કિલ્લાની નીચે જે ડુંગરનો ભાગ છે ત્યાં કને એક સ્ટેટ ગવર્નમેન્ટ દ્વારા અહીંયા કને સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને 13 જે ધરતીકંપ થયો હતો 2001 માં એના સ્મરણાર્થે 13805 અહીંયા વૃક્ષો વાવવામાં આવ્યા છે, અને 108 જળાશયોનું પણ નિર્માણ થઈ રહ્યું છે. એક ગવર્નમેન્ટ બહુ સારી યોજના અને એક ઐતિહાસિક સ્થળને એક અવિસ્મરણીય સ્થળ તરફ લઈ જાય છે, અને ભુજનું નામ અને ભુજિયાનું નામ પણ દેશ વિદેશમાં વ્હાઈટ રણની જેમ ગુંજતું રહે એવી એક સરકાર શ્રી દ્વારા ટ્રાય છે. અને એક સંગ્રહાલય અને એક બધું આ જે પણ એક યોજના બની રહી છે આવનારા ભવિષ્યમાં બહુ સરસ આનો એક ચિત્ર અને ઇતિહાસ પણ લખાવવાનો છે. અને બીજી વસ્તુ, એક તંત્રને વિનંતી પણ છે, જ્યાં ભુજિયાથી ઉપર અવાય છે એના પગથિયા અને એ બધું પણ મરામત કરવાની ખાસ જરૂર છે, કેમ કે સરકાર શ્રી દ્વારા આટલા મોટા કરોડોના ખર્ચે પ્રોજેક્ટ બને છે એ બહુ અગત્યની અને બહુ સારી વસ્તુ છે. એક ઐતિહાસિક સ્થળને, ભુજને બ્રાન્ડ જે કહેવાય એ ઉપર લઈ આવવાની વાત છે. ઐતિહાસિક સ્થળને વધારે દેશ વિદેશમાં બધા જોવે, આવે અને મળે, ટુરિસ્ટ ક્ષેત્ર તરીકે વિકસાવવાની વાત છે. ત્યારે અહીંયા જે પણ નુકસાન છે, જે પગથિયાઓ અને બધાની મરામત, જે પણ સમારકામ કરવાનું છે એ પણ તંત્ર કરે એવી વિનંતી છે. અને આ આજે ભુજિયો ડુંગર અને ભુજિયા કિલ્લા વિશે આપણે માહિતી જોઈ, સાંભળી, એને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો. અને તમારી કોઈ ઈચ્છા હોય કે આ વિષય ઉપર વિડીયો બની શકે, તમારે ઈચ્છા હોય તો એ કમેન્ટ પણ કમેન્ટમાં નીચે બોક્સમાં તમે કરી શકો છો, જેથી આવનારા
દિવસોમાં એ વિષય ઉપર પણ વિડિયો લાવું અને રસપ્રદ માહિતી તમારી સમક્ષ પહોંચાડી શકું. જય હિન્દ, જય ભારત.